बनासकांठा जिल्लामां कोरोनाना कहर वच्चे अनेक પરિવારનો માળો વિખરાયો છે, જેમાં કેટલાક બાળકોએ માતા તો કેટલાક બાળકોએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી છે, જેથી સરકાર દ્વારા આવા પરિવારોને શોધી તેમના જીવન નિર્વાહ ચાલે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 137 બાળકોએ પોતાના પરિવારની છત્રછાયા ગુમાવી નોંધારા બન્યા છે। કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ છે અને શહેરમાં આવેલી સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ હતી। તેમજ કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત તેમજ સમયસર સારવાર ન મળવાના કારણે લોકોના મોત થયા છે। મહિલાઓએ પોતાના પતિ તેમજ કેટલાક બાળકોએ પોતાના માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી છે। માતા પિતાની છત્રછાયા ગુમાવતા 137 બાળકો નિરાધાર બન્યા છે, ત્યારે સરકાર નિરાધાર બાળકોની ચિંતા કરી કોરોનામાં જે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને સરકાર દ્વારા 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બાળકોને રૂપિયા 4000ની સહાય જાહેર કરવામાં આવી છે, જેથી બનાસકાંઠા આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લામાં જે બાળકોએ કોરોનામાં માતા પિતા ગુમાવ્યા હોય તેવા પરિવારના સભ્યોને શોધી કાઢવા આંગણવાડી બહેનોને જવાબદારી સોંપવામાં આવી છે। 20 માર્ચથી 1 જૂન સુધી તેમાં કોરોનાના કારણે જે બાળકો નોંધાયા થયા છે તેને સરકારશ્રી 4000 રૂપિયા પ્રમાણે દર માસે સહાય કરવાની છે। 18 વર્ષનું થાય બાળક ત્યાં સુધી અંદાજિત 100ની આજુબાજુ જે બાળકો છે, 100ની આજુબાજુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને તેના કારણે જે બાળકો નોંધાયા થયા છે તેને અમારા આરોગ્યની ટીમ છે, આંગણવાડી ટીમ છે, આઈસીડીએસ વિભાગ એના દ્વારા સર્વેલન્સ ચાલુ છે। અમુક થઈ ગયું છે, પૂરું થાય એટલે એની યાદી સ્ટેટ કક્ષાએ મૂકવામાં આવશે અને તે પછી સરકારશ્રીની યોજનાનો એ લોકોને લાભ પણ મળશે। હાલમાં અમારે 46 હોસ્પિટલાઇઝેશન દર્દી છે કોવિડના, 132 એક્ટિવ કેસ છે। ધીમે ધીમે જે લહેર ઓછી થતી ગઈ છે એમ હાલમાં બેડની સંખ્યા પણ મોટાભાગની ખાલી છે, ઓક્સિજન બેડ પણ ખાલી છે અને ત્રીજી લહેર આવે એવી શક્યતા રહેલી છે તેવું નિષ્ણાતોનો મત છે। તેના કારણે અમે તે પૂર્વ તૈયારી રૂપે સરકારશ્રીના માર્ગદર્શન, કલેક્ટર સાહેબશ્રી, DDO સાહેબશ્રીના માર્ગદર્શન નીચે અમે એનું આયોજન બનાવી રહ્યા છીએ।